वेलकम टू रेसिपी ऑफ द वीक। आज आप बनासु पूरी भाजी। एम आप जो नॉर्मली अपने पूरी बनावता है रीतनी पूरी बनावा भाजी में आप एम बटाका टाटा शाक बनावा हो तो आ तब 15-20 मिनिट में फटाफट बना सको। तब बाड़कों ने लंच बॉक्स में के तब मुसाफरी करता हो तो साथ लई जाइ शको। तो सौ पहला आप पूरी लोट बांधी दईसू। तो एना मैं एक आ रीते पोड़ा वसन में 2 कप जेटलो घऊनो लोट लीधो छे। 1/2 टीस्पून मैं मीठू नाखी दीधु छे। अने हवे आपणे एमां 1 टीस्पून जेटलू तेलनू मोवण उमेरीशुं। मोवण थोड़ूक ज लेवानुं। हवे सरस लोट मिक्स करी दईशुं अने त्यार पछी आपणे थोड़ू थोड़ू पाणी लई अने सरस लोट बांधी दईशुं। लोट थोड़ो कठण ज राखवानो छे। ढीलो लोट हशे तो आपणे ज्यारे पूरी तळीशुं तो अंदर तेल भराई जशे। तो आ रीते हूँ थोड़ू थोड़ू पाणी लई अने लोट बांधी दईश। लोट बंधाई जाए पछी आपणे एने थोड़ो मसळवानो छे। 3-4 मिनिट आपणे लोटने मसळीशुं तो लोट सरस बंधाशे अने पूरी एकदम सॉफ्ट बनशे। तो ज्यां सुधी हूँ लोट बांधू छूं त्यां सुधी मैं भाजी बनावा माटे बटाकाने बाफवा माटे मूकी दीधा छे प्रेशर कूकरमां। तो लोट बंधाशे त्यां सुधी बटाका पण 3-4 विसलमां सरस બફાઈ જશે। તો આ રીતે લોટને મસળતું જવાનું અને લોટ બાંધતું જવાનું। તો કઠણ લોટ બાંધવાનો છે તો આ રીતનો કઠણ લોટ બંધાઈ ગયો છે। હવે થોડો મસળી દઈશું આ રીતે। કોઈપણ વસ્તુનો આપણે લોટ બાંધીએ રોટલી ભાખરી કે પરોઠા એને આપણે જેટલો મસળીએ એટલું એનું રિઝલ્ટ સારું આવે છે। તો આ રીતે લોટને સરસ મસળી દેવાનો। तो लगभग 3-4 मिनिट में लोट ने सरस मसळी दीधो छे। तो हवे आपणे लोटनी उपर सेज तेल लगावी दईशुं अने एने ढांकी अने साइड में मूकी दईशुं। आ रीते लोटनी उपर थोड़ू तेल लगावाथी लोट सुकाशे नहीं। हवे ढांकी अने साइड में मूकीशुं अने त्यां सुधी आपणे शाकनी तैयारी करीशुं। तो मैं एक स्टीलनी कढ़ाई गरम करवा माटे मूकी दीधी छे अने एमां 2 टेबलस्पून जेटलुं तेल लई लीधुं छे। तेल गरम थाय एटले आपणे एमां राई जीरुं વગરમાં મૂકીશું। તો 1/2 ટીસ્પૂન જેટલી રાઈ અને 1/2 ટીસ્પૂન જેટલું જીરું મૂકીશું। ત્યાર પછી 1/2 ટીસ્પૂન જેટલું જીરું અને 1 તમાલપત્ર 2 સૂકા લાલ મરચાં ઉમેર્યા છે। આ રીતે વચ્ચેથી તોડીને મૂકવાના જેથી ઉડે નહીં। થોડીક હિંગ મૂકીશું। બધું સરસ સંતળાઈ ગયું છે, તતડી ગયું છે। તો હવે આપણે એમાં થોડી હિંગ ઉમેરી દીધી છે અને હવે મેં 2 નાના ટામેટાં આ રીતે મિની ચોપરમાં ક્રશ કરી દીધા છે। તમે મિની ચોપરમાં ના કરવા હોય તો છીણીને પણ લઈ શકો છો, પરંતુ આ રીતે થોડા બારીક જ લઈ લેવાના તો જ એની ગ્રેવી સરસ ઘટ્ટ થશે। તો આ રીતે મેં અત્યારે મિની ચોપરમાં એકદમ બારીક ચોપ કરી લીધા છે। હવે 1-2 મિનિટ માટે આપણે તેલ છૂટું થાય ત્યાં સુધી મીડિયમ ગેસ ઉપર ટામેટાને સરસ સાંતળી દઈશું। તો મેં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી છે અને હું આ રીતે કન્ટિન્યુ હલાવતી રહું છું, નહીંતર નીચે ચોંટી જશે। તો તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે ટામેટાને સાંતળવાના છે। તો તમે જોઈ શકો છો ધીમે ધીમે તેલ છૂટું થવા આવ્યું છે। તેલ છૂટું થાય એટલે આપણે એમાં સૂકા મસાલા ઉમેરી દઈશું। તો સરસ રીતે ટામેટાં સંતળાઈ ગયા છે તો હવે આપણે એમાં સૂકા મસાલા ઉમેરી દઈશું। તો 1/4 ટીસ્પૂન જેટલી મેં હળદર લીધી છે, 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને 1/2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધું છે। મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર લીધો છે। હવે બધું સરસ મિક્સ કરી દઈશું। બટાકા પણ સરસ રીતે બફાઈ ગયા હતા તો મેં એની છાલ કાઢી અને લઈ લીધા છે। બટાકાને આપણે કાપવાના નથી, હાથ વડે તોડવાના છે। તો આ રીતે 2 બટાકા લીધા છે આ રીતે। હવે એને આપણે હાથથી જ આ રીતે તોડી દઈશું, આ રીતે હાથથી ફોડી લેવાના। તો આ રીતે મેં બટાકા પણ લઈ લીધા છે, બાફેલા બટાકા। તો હવે બધું સરસ મિક્સ કરી દઈશું અને એમાં લગભગ 1/2 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીશું। હવે મેં 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું। હવે મીડિયમ ગેસ ઉપર 3-4 મિનિટ હું શાકને ઉકળવા દઈશ જેથી બધા મસાલા સરસ ભળી જાય। તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે, મીડિયમ ફ્લેમ ઉપર હું 3-4 મિનિટ એને ઉકળવા દઈશ। તો તમે જોઈ શકો છો
એક ઉભરો આવી ગયો છે અને સરસ શાક ઉકળી રહ્યું છે, એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે. તો હવે આપણે એમાં અડધી ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. એ ઓપ્શનલ છે, જો તમને ટેસ્ટ ના ગમતો તો તમે એવોઇડ પણ કરી શકો છો. તો બધું સરસ મિક્સ કરી અને સેજ ફરીથી ઉકળવા દઈશું. છેલ્લે આપણે એને અંદર એક ટીસ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું, જેનાથી શાકનો ટેસ્ટ બહુ સરસ આવશે. અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું, કેમ કે આપણું શાક તૈયાર થઈ ગયું છે, કેમ કે રસો થોડો હજી પણ ઘટ્ટ થશે. તો ગેસ બંધ કર્યા પછી મેં બારીક કાપેલી કોથમીર ઉમેરી દીધી છે. તો આપણી પૂરી ભાજી સાથે ખાવાતી ભાજી તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી એને સાઈડમાં લઈ લીધી છે. તો હવે આપણે છેલ્લે પૂરી બનાવી દઈશું. તો જ્યાં સુધી ભાજી બની ત્યાં સુધી લોટ પણ સરસ પલળી ગયો. તો હવે આપણે પૂરીના નાના નાના લુહા બનાવી દઈશું. તમારે જે સાઈઝની પૂરી બનાવી હોય, તો હું અત્યારે આ રીતના જે આપણે નોર્મલી પૂરી બનાવતા હોઈએ છીએ એ રીતની જ હું પૂરી બનાવીશ. તો આ રીતે મેં નાના નાના લુહા તૈયાર કરી દીધા છે. તો હવે આપણે પૂરીને વણી દઈશું. તો એક બાજુ મેં તાવડીમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે, જેથી આપણે થોડી પૂરી વણીએ તો સાથે સાથે તેલ પણ સરસ રીતે ગરમ થઈ જાય. તો આ રીતે આપણે પૂરીને વણી દઈશું. બીજી પૂરી પણ હું તમને વણીને બતાવી દઈશ. આ રીતે સરસ રીતે વણી લેવાની છે. તો આ રીતે મેં થોડી પૂરી વણી છે, બીજી પૂરી પણ હું તળતા તળતા સાથે વણી દઈશ. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે આ રીતે પૂરીઓને તળી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની, કેમ કે પૂરી તળાતા બહુ વાર નથી લાગતી. તો આ રીતે એકદમ સરસ પૂરીને ફૂલવા દેવાની છે. આ રીતે હું બધી પૂરી બનાવી દઈશ. આ રેસીપી તમે એક વખત જરૂર ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બને છે અને ફટાફટ બની જાય છે. તો જો તમે કોઈ વખત ઉતાવળમાં હો તો તમે લંચમાં કે બ્રંચમાં પણ આ ખાઈ શકો છો અને ટિફિનમાં પણ લઈ જઈ શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો કેક પૂરી સરસ રીતે ફૂલી રહી છે. તો આ રીતે હું બધી પૂરી તળી દઈશ અને ત્યાર પછી આપણે પૂરી અને ભાજીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો આ રીતે તમે એક વખત આ રેસીપી જરૂર ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી ભાજી અને સાથે પૂરી તૈયાર છે અને ભાજીમાંથી એકદમ સરસ રીતે સુગંધ આવી રહી છે. એકદમ ટેસ્ટી ભાજી બની છે. તો તમે આ રેસીપી એક વખત જરૂર ટ્રાય કરજો. મારો વિડીયો જોવા બદલ ધન્યવાદ અને મારી ચેનલ જો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.